નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું કલ્પનાની સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાટણ યુનિવર્સિટી ખાતે પીએચડીની પ્રવેશ પ્રક્રિયાનો થયો પ્રારંભ. તો 769 જગ્યા માટે 1913 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અને ભાગોળિયા વેદશાસ્ત્ર પાઠશાળાના બાળકો સંસ્કૃત કોમેન્ટ્રી પર ક્રિકેટ મેચનું કર્યું આયોજન. હજુ સમય ગુજરાતની વિસ્તારથી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આજથી પીએચડી માટે કોમ્પ્યુટરની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થવા પામ્યો છે. આ પ્રવેશ પ્રક્રિયામાં લોગણિત, હોમ સાયન્સ, સંસ્કૃત, હિન્દી, બાયોટેક, હોસ્પિટલ મેનેજમેન્ટ, ફિઝિક્સ સહિત 13 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પીએચડી માટે કુલ 769 જગ્યા માટે કુલ 1913 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે તારીખ 24/12 આયોજન કરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ બાબતની જે પ્રક્રિયા છે આ વર્ષે શરૂ કરેલી છે, અને તેમાં ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામ યુનિવર્સિટી આ વખતે પ્રથમવાર કન્ડક્ટ કરેલી છે. 18, 19 અને 20 માર્ચે ઓનલાઈન પરીક્ષા મેથેમેટિક્સ વિભાગ અને MSCIT વિભાગ બંનેની કોમ્પ્યુટર લેબમાં પરીક્ષા લેવાય છે. આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં લો અને મેથેમેટિક્સની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય છે, અને બધા ટોટલ 24 વિષયોની પરીક્ષાઓ ઓનલાઈન 3 દિવસ ચાલશે. તેમાં 1913 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, અને કુલ જગ્યાઓ છે 769 જગ્યાઓ પીએચડી માટેની છે. એની મેરિટ અને વાયવાની પરીક્ષા 24મી માર્ચે રાખવામાં આવેલી છે, અને વિગતવાર પ્રોગ્રામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. હારીજના અગ્રણીઓ ગ્રામ્ય સભા બોલાવી ચૂંટણીનો કર્યો બહિષ્કાર. હારીજમાં રેલવે અને GIDC દો પછી જ વોટ લો તેવી ઉચ્ચારિત ચીમકી, તેવી પડતર માંગણીઓ માટે ગાંધીનગર તેમજ જસ્ટર મંતર પર ધરણા કરવાની વેપારીઓ અગ્રણીઓ ઉચ્ચારિત ચીમકી. વેપારીઓ દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, તેમજ ચૂંટણીનો બહિષ્કાર કરીને અનેક વખત બોર્ડ પર રજૂઆત કરવા છતાં હારીજ શહેર નથી મળે રેલવે કે નથી મળી GIDC. પાટણ સાંસદ જીત્યા પછી નથી લીધી આ વિસ્તારની મુલાકાત. ચૂંટણી બહિષ્કારને લઈ રાજકારણમાં ગરમાવો પ્રશ્નો છે. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચની બે મસ્જિદમાં નમાઝ પડવાના સમયે એક વ્યક્તિ દ્વારા અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 49 જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર વિશ્વના દેશોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે આ ઘટના પાટણ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી નાખવામાં આવી હતી, અને આ નરસંહાર કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં જે આતંકી હુસ્કારો હુમલો થયો છે તેને આજે અમે પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસ માઇનોર ડિપાર્ટમેન્ટ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ, અને આવા હુમલાઓ બંધ થાય અને માનવતાની વિરુદ્ધમાં જે આવા હિસ્કારો હુમલાઓ થાય છે તેમાં જે નિર્દોષ લોકો મૃત્યુ પામે છે તેમના પરિવારજનો ઉપર કેવી આફત આવી પડે છે આપણે સૌ જાણીએ છીએ. માટે અમારી આજે મહામહિમ રાષ્ટ્રપતિજી સાહેબને સંબોધીને અમે આ આવેદનપત્ર લખ્યું છે, અને આ પાટણ શહેર પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબને સુપ્રત કર્યું છે કે અમારી આ માગણી કાલે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે કે આવા જ્યાં પણ હુમલાઓ થાય છે, આતંકવાદી હુમલાઓ, તેમજ નિર્દોષ લોકો મરે છે અને નિર્દોષ લોકો મૃત્યુ પામે છે, માટે આવા હુમલાઓ બંધ થાય અને આજે સમગ્ર દુનિયાના સભ્ય દેશો ઊભા થઈ અને આતંકવાદ સામે લડે અને આતંકવાદના દૂષણને ખત્મ કરે તેની અમે આજે માગણી કરી છે. અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભોખરિયા હનુમાનજી દાદા મંદિરે આસ્થાનું પ્રતિક સમાન ગણાતા દરરોજ પ્રવાસીઓની જામી ભીડ જોવા મળેલ છે. ત્યારે હાલ લાઠી તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભોખરિયા હનુમાનજી મંદિરે આજે પ્રવાસીઓ યાત્રિકો માટે પ્રવાસન સ્થળ બની ગયું છે. અહીં દૂર દૂરથી દાદાના ચરણે શીશ નમાવા અને થાળ 84 માટે યાત્રિકો અવિરત ઘસારો રહે છે. મંદિરના ભોજનાલયમાં શનિવાર તેમજ રવિવારની રજાના દિવસોમાં અંદાજે 1500 યાત્રાળુઓ પ્રસાદનો લાભ લે છે. આ સ્થળ સરકાર દ્વારા પ્રવાસન નિગમમાં સમાવિષ્ટ કરેલ હોવા છતાં પરિવહન બસો ફાળવેલ ન હોવાથી દર્શનાર્થી આવતા યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. રજનીકાંત રાજ્યગુરુ સાથે અશોક મળવર, સમય ગુજરાત ન્યૂઝ, અમરેલી. સમાચારનો દોર આમ જ યથાવત રહેશે, તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. ટ્રાયના નવા નિયમોને આધીન હવે દરેક કસ્ટમરને છે પોતાની પસંદગીની ચેનલ પસંદ કરવાનો અધિકાર. તો આવો અને આપની પસંદગીની ચેનલો પસંદ કરો, અથવા અમારા પેકેજમાંથી આપના પસંદગીના પેકેજ પસંદ કરો, જેવા કે રૂપિયા 100 માં
ફાઉન્ડેશન પેક જેમાં 100 થી વધુ ચેનલ સાથે પાટણની લોકલ ચેનલ તો ખરી જ રૂપિયા 166 માં ફાઉન્ડેશન પેક સહિત અન્ય ચેનલ જેમાં સબ પલ્સ સોની સેટમેક્સ કલર્સ ગુજરાતી કલર્સ સિનેમા જેવી અનેક જોવા જેવી 154 ચેનલો સાથે લોકલ 20 ચેનલ રૂપિયા 218 માં ફાઉન્ડેશન પેક સાથે 186 થી વધુ ચેનલ જેમાં સ્ટાર ટીવીની 12 ચેનલો સાથે પાટણની લોકલ 20 ચેનલ તો ખરી જ રૂપિયા 235 માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલ તો ખરી જ સાથે 75 ચેનલનો ખજાનો જેમાં સ્ટાર સ્પોટ સોની કલર્સની ગણમાત્ર ચેનલો લોકલ 20 ચેનલ તો ખરી રૂપિયા 290 માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલો સાથે લગભગ બધી ગણમાત્ર ચેનલો 105 થી પણ વધુ સાથે જી સોની કલર્સ સ્પોટ સ્ટારની લગભગ બધી જ ગણમાત્ર ચેનલોનો રસાળ આપણા માટે જ તો આવો અને પાટણમાં અન્ય કંપનીની કમ્પેરમાં સસ્તી ચેનલો જોવાનું ચૂકશો નહીં. મેં તો મારી પસંદગીની ચેનલનું પેકેજ પસંદ કરી લીધું છે. શું તમે કર્યું? જો ના કર્યું હોય તો આજે જ સંપર્ક કરો. સાઈ કેબલ નેટવર્ક S/13/16/711 બિઝનેસ હબ ચાણસમા ચાર રસ્તા પાસે પાટણ. મોબાઈલ નંબર 91-5-79-25-1-57. પાટણ શહેરના મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલ સને 2019-20 વર્ષમાં મિલકતવેરો પાણીવેરો તથા ડ્રેનેજવેરો એપ્રિલ મહિના સુધીમાં ભરી જવા જાણ કરવામાં આવે છે. તેમજ એપ્રિલ માસ પછી પાણીવેરા તથા ડ્રેનેજવેરા ઉપર નિયમ અનુસાર નોટિસ ફી વસૂલ કરવામાં આવશે, જેની દરેકે નોંધ લેવી. સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ વન અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીજ મળશે. દિવાળી ધમાકા ઓફર, સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલો માળ, 711 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ. ન્યુ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે LED TV, AC, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજે જ મુલાકાત લો. દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત BD સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરું કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. શ્રી ગ્રુપથી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી BD સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, પાટીવાર દરવાજા બહાર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. વાઘોડિયા ખાતે કાબરા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી ઉમાદેવી તેમજ મહેન્દ્રજી કાબરા સાથે વીરેન્દ્ર પંચાલ, રાકેશ પટેલ તેમજ વેધશાળાના આચાર્ય બાળકૃષ્ણ દવેએ એક નવો પ્રયોગ અજમાવ્યો હતો.
વાઘોડિયા સ્વામી ગોવિંદ દેવગીરી દેવશાસ્ત્ર પાઠશાળામાં 36 જેટલા બ્રહ્મકુમારોને સામવેદ તેમજ અજુર્વેદનું અધ્યયન કરાવવામાં આવે છે. આ શાળામાં બાળકોને વેદના જ્ઞાન સાથે શારીરિક તેમજ રમત કૌશલ્યનું જ્ઞાન વધે તે માટે એક દિવસીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી દેવગીરી વેદશાસ્ત્ર પાઠશાળાના વિદ્યાર્થીઓએ સંસ્કૃત વેશભૂષા ધોતી કુર્તીમાં હિંડિયા ખંડી સંસ્કૃત મહાવિદ્યાલય કાયાવરોહણ સાથે એક દિવસીય ક્રિકેટ મેચનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રમત દરમિયાન વાર્તાલાપ તેમજ કોમેન્ટ્રી પણ સંસ્કૃત ભાષામાં જોવા મળી હતી. ખાસ કરીને પાઠ પૂજા કે પ્રાર્થના દરમિયાન આપણે સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ, ત્યારે આ વિદ્યાલયના ઋષિ બાળકો પોતાની દેવી પોશાકમાં વિદેશી રમત રમતા સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા જોવા મળ્યા હતા. પ્રયત્ન કરોતિ પુનરેકવારં ચત્વારહ અંકઃ પ્રાપ્તનાર્થે પ્રયત્ન કૃતઃ કિંતુ અંકદ્વય અંક એકમ એકમેવ અંકઃ સંપ્રાપ્તઃ. આજે સ્વામી ગોવિંદ દેવગીરી વેદ પાઠશાળામાં જે ક્રિકેટ મેચ, જે કે એમ કહેવાય કે પશ્ચિમી એટલે પશ્ચિમી દેશનું આ ખેલ છે, પરંતુ એને પ્રાચીન સંસ્કૃત ભાષા દેવ ભાષામાં અને પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા પ્રમાણે જે ઢાળવાનો આ પાઠશાળા દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રયાસ છે કે જેનાથી ગેમ તો આપણે આ ખેલ તો પશ્ચિમી છે, પણ એને આપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતા સંસ્કૃત ભાષાની સાથે એને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. રામનત્ન સમૂહ દ્વારા વેદ વિદ્યાલય કા વાઘોડિયા મેં સ્થાપના હુઈ. યહાં પર 35 વિદ્યાર્થી હૈ જો વેદ કી શિક્ષા કા ગ્રહણ કર રહે હૈ, સાથ સાથ મેં સંસ્કૃત કા ભી અભ્યાસ યહાં પર કરતે હૈ. સંસ્કૃત કા અભ્યાસ સિર્ફ સંસ્કૃત તક સીમિત ન હો, વો સારે વિસ્તાર પે હોના ચાહીએ, ચાહે વો ખેલ જગત મેં ભી ક્યો ન હો. ક્રિકેટ એક બડા મહત્વપૂર્ણ ખેલ ભારત દેશ કે લિયે હૈ, ક્યોંકિ ભારત એક વિશ્વ ચેમ્પિયન ભી હૈ ઇસ વિષય મેં, ઓર ઇસ વજહ સે હમારે બચ્ચો મેં ઇસ વિષય ખેલ કી રુચિ રહેતી હૈ. ઇસ ખેલ કી રુચિ કો ન કેવલ હિન્દી ઓર ઇંગ્લિશ કોમેન્ટ્રી કે સાથ જોડને કે સાથ સાથ સંસ્કૃત મેં જોડને કી ઉસકી આવશ્યકતા મહેસૂસ હુઈ, ઓર મુજે બડી ખુશી ભી બતાતે હુએ હમારે આચાર્યજી ને ઇસ વિષય કો લેકર ઓર સંસ્કૃત મેં કોમેન્ટ્રી કા યે પૂરા પ્રયાસ અચ્છી તરહ સે કિયા હૈ. સમય ગુજરાત ન્યૂઝ સાથે બજરંગ શર્મા, વાઘોડિયા. દ્વારકા જિલ્લા અતિ પછાત જિલ્લામાં સમાવિષ્ટ છે. અહીં કંપનીઓની મનમાની અને દાદાગીરી આમ બની ગઈ છે. અહીં અધિકારીઓ પણ જાણે આવી કંપનીઓની દલાલી કરતા હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. કાયદો બધા માટે સરખો હોય છે, પણ આ વાત દ્વારકા જિલ્લાને જાણે લાગુ પડતી નથી કે કેમ અહીં ચાલે છે તો માત્ર દિગ્ગજ કંપનીઓની મનમાની. 4-5 મહિનાથી પાવરિકા કંપની દ્વારા મોવાણ ગામે ગૌચરની 1600 વીઘા જમીનમાં દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. ગૌચરની જમીન પર આવી રીતે ખોદકામ અને વીજપોલ ઊભા કરી જો હુકમી ક્યાં સુધી ચાલશે? શું સરકાર ખરેખર ઉદ્યોગપતિઓની છે કે ક્યાં સુધી આવી ગૌચરની જમીન પર કંપનીઓ પોતાની મનમાની ચલાવશે? કેશોદમાં ગત રાત્રિના સમયે 4 કારખાનામાં ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ જુદી જુદી 4 જગ્યાએ ચોરી થઈ હતી, જેમાં કેશોદના સોંદરડા ગામ નજીક આવેલ કલ્પ એન્ટરપ્રાઇઝ, અવધ એંગ્રી ઇમ્પેક્ટ્સ તથા અનંત સીડ્સ અંગતરાય સહિતમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે, જે બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજે ગઈ રાત્રે 2 વાગ્યા આસપાસ અમારી ફેક્ટરીની અંદર 4 લોકોએ આવી અને ચોરી કરેલ છે, અને અમારા જાણવા પ્રમાણે બીજી અન્ય 3 મિલોમાં પણ આજની તારીખે ચોરી થયેલી છે, અને સીસીટીવી ફૂટેજ જોતા અમને એ એક જ ટીમ છે એ હોય એવું લાગે છે. અમારે ત્યાંથી 95,500 રૂપિયાની રકમ ગઈ છે, અને બીજા મિલોની અંદરથી પણ રોકડની ચોરી થયેલ છે. આજ રાત્રે લગભગ 2:45 વાગે અમારા ફેક્ટરીની અંદર દિવાલ ઠેકીને તસ્કરો આવેલા, જે અમારા ટીવી કુટેટમાં આવી ગયેલા છે. ગઈકાલ તારીખ 17/3/2019 રોજ રાત્રિના આશરે 3-5 વાગ્યાના અરસામાં કેશોદ પોલીસ સ્ટેશને
ફરિયાદી શ્રી વિનોદભાઈ છગનભાઈ સાવલિયાના મોટા ભાઈએ ફોન કરેલ કે તેના ભવનાથ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં ચોર મજૂરો ચોર આવેલા છે એ બાબતે જાણ કરતાં તાત્કાલિક પોલીસ આવે અને તે દરમિયાનમાં ચોરો તો ત્યાંથી નીકળી ગયેલ અને તપાસ કરેલ કે તેમના ભવનાથ ઇન્ડસ્ટ્રીમાંથી આશરે 2 લાખ જેવી રોકડ રૂપિયાની ચોરી કરેલ છે તેમજ બીજી અવધ એગ્રીમાં પણ ચોરી થયેલ છે અને કલ્પ એગ્રીમાં પણ ચોરી કરેલાનું અનુમાન છે એટલે ટોટલ 3,42,000ની ચોરી થયેલ છે. આ બાબતે હાલમાં હોળીનો તહેવાર નજીક આવતો હોય છે એટલે આજુબાજુના પર પ્રાંતિયો મજૂરો હોળીના તહેવાર મનાવવા જતા હોય તેથી આવી ચોરીના બનાવો બનવાની શક્યતા છે. જે દિશામાં પણ અમે તપાસ ચાલુ છે. સમય ગુજરાત ન્યૂઝ સાથે ગોવિંદ હડિયા, કેશોદ. ઊંઝામાં થોડા દિવસ પહેલા જ આશાબહેન પટેલે પોતાનું રાજીનામું આપીને કેસરિયો ધારણ કર્યો હતો, તેથી ઊંઝા વિધાનસભાની સીટ ખાલી થતાં આગામી 23 એપ્રિલના રોજ ઊંઝાની પેટાચૂંટણી યોજવામાં જઈ રહી છે, જેના ભાગરૂપે આજે ઉનાવા ખાતે કોંગ્રેસના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં માયાબહેન દવે, અશ્વિન કોટવાલ સહિત 4 નિરીક્ષકોની ટીમ હાજર રહી હતી, જેમાં 22 ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો હાલ 22માંથી કેતન પટેલ, કાંતિભાઈ પટેલ, ભવલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ તેમજ પરેશભાઈ પટેલ, જેકાભાઈ પટેલ અને સંજયભાઈ પટેલના નામ હાલ આગળ ચાલી રહ્યા છે. ત્યારે ટિકિટ માંગનાર કેતન પટેલ સાથે અમે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી પાયાના કોંગ્રેસના કાર્યકર્તા છે, જેથી તેમણે જો પાર્ટી ટિકિટ આપશે તો પાર્ટીને જીતીને બતાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વિશ્વાસ તો દરેક ઉમેદવારનો પોતાનો વિશ્વાસ હોય ટિકિટ માંગે એટલે, એ તો પક્ષ નક્કી કરે કોને આપવી. તમે કોંગ્રેસ સાથે કેટલા સમયથી જોડાયેલા છો અને તમને કેટલો વિશ્વાસ? હું એકચ્યુઅલી કોલેજમાં ભણતો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે. હું ત્યાં આગળ છાત્ર નેતા તરીકે હતો જ બરાબર, અને 2000ની સાલથી સંપૂર્ણ કોંગ્રેસ સાથે, કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. અને 2005 થી 2010 સુધી હું NSUIનો સભ્ય હતો. 2010 થી 2015 સુધી ઊંઝા શહેર સંગઠન મંત્રી રહી ચૂક્યો અને હાલ હું કરંટ મહેસાણા જિલ્લામાં મંત્રી છું. તમને કેમ લાગે છે કે પાર્ટી તમારા પર વિશ્વાસ મૂકીને તમને ટિકિટ આપશે? હું એક પાયાનો કાર્યકર છું. પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂકે તો હું પૂરી મહેનતથી અને તાકાતથી લડવા માંગુ છું. ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી અને મહેસાણા લોકસભાની ચૂંટણી સાથે ઊંઝા APMCની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવે છે, ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસમાંથી ટિકિટ કોના ફાળે જાય છે. સમય ગુજરાત ન્યૂઝ સાથે કેતન પટેલ, ઊંઝા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા પુલવામા થયેલ આત્મઘાતી હુમલામાં જે ભારતીય સૈનિકો શહીદ થયા હતા તે શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન ધોરાજીમાં કરાયું હતું, જેમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની રક્ત તુલામાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા પુલવામા થયેલ આત્મઘાતી હુમલામાં જે ભારતીય સૈનિકો શહીદ થયા હતા તે શહીદોની શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન ધોરાજીમાં કરાયું હતું. સમય ગુજરાત ન્યૂઝ સાથે અલ્પેશ ત્રિવેદી, ધોરાજી. સમાચારનો દોર આમ જ યથાવત રહેશે તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. ટ્રાયના નવા નિયમોને આધીન હવે દરેક કસ્ટમરને છે પોતાની પસંદગીની ચેનલ પસંદ કરવાનો અધિકાર. તો આવો અને આપની પસંદગીની ચેનલો પસંદ કરો અથવા અમારા પેકેજમાંથી આપના પસંદગીના પેકેજ પસંદ કરો, જેવા કે ₹100માં ફાઉન્ડેશન પેક જેમાં 100થી વધુ ચેનલ સાથે પાટણની લોકલ ચેનલ તો ખરી જ, ₹166માં ફાઉન્ડેશન પેક સહિત અન્ય ચેનલ જેમાં સબ, પલ, સોની, સેટમેક્સ, કલર્સ, ગુજરાતી કલર સિનેમા જેવી અનેક જોવા જેવી 154 ચેનલો સાથે લોકલ 20 ચેનલ, ₹218માં ફાઉન્ડેશન પેક સાથે 186થી વધુ ચેનલ જેમાં સ્ટાર ટીવીની 12 ચેનલો સાથે પાટણની લોકલ 20 ચેનલ તો ખરી જ, ₹235માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલ તો ખરી જ સાથે 75 ચેનલનો ખજાનો જેમાં સ્ટાર સ્પોટ, સોની, કલર્સની ગણમાત્ર ચેનલો, લોકલ 20 ચેનલ તો ખરી, ₹290માં
ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલો સાથે લગભગ બધી ગણમાં તે ચેનલો 105 થી પણ વધુ સાથે જી સોની કલર સ્પોટ સ્ટાર ની લગભગ બધી જ ગણમાં તે ચેનલો નો રસ્તા આપના માટે જ. તો આવો અને પાટણમાં અન્ય કંપનીની કમ્પેરમાં સસ્તી ચેનલો જોવાનું ચૂકશો નહીં. મેં તો મારી પસંદગીની ચેનલનું પેકેજ પસંદ કરી લીધું છે. શું તમે કર્યું? જો ના કર્યું હોય તો આજે જ સંપર્ક કરો. સાઈ કેબલ નેટવર્ક S/13/16/711 બિઝનેસ હબ ચાણસમાં 4 રસ્તા પાસે પાટણ. મોબાઈલ નંબર 91-5-79-25-1-57. ઓમ ફેબ્રિકેશન એલ્યુમિનિયમ સેક્શન એસીપી એસએસ રેલિંગ ફોલ સીલિંગ એમએસ સેડ સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન 6 કાશી એસ્ટેટ પાસે પટેલ સ્ટીલ ચાણસમા હાઈવે પાટણ. મોબાઈલ નંબર 98-250-17-324. કેર પેસ્ટ કંટ્રોલ ઉધઈ ટ્રીટમેન્ટ 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર ફેક્ટરી ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર 35% ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85-11-22-13-12. क्या रंग जमाना क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन. रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. વિરામ બાદ આગળ વધીએ. અમરેલી જિલ્લાના બગસરામાં સતવારા સમાજવાડી ખાતે સંગીત કલા અને સાહિત્યનો ત્રિવેણી સંગમ સાતલ કલા મિશન 2019 સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં કાલ સાહિત્યકારો સહિતના શહેરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કહેવાય છે ને, બગસરા એટલે કલાની ભૂમિ, સાહિત્યની ભૂમિ એવા ઝવેરચંદ મેઘાણીની ભૂમિ પર સંગીત પ્રેમીઓ દ્વારા અમરેલી જિલ્લાના તમામ સંગીતકારો ગાયકો તેમજ કલાકારોને એક જ સ્ટેજ પર પોતાની કલા રજૂ કરવામાં આવી હતી. સમય ગુજરાત ન્યૂઝ સાથે અશોક માણવાર, અમરેલી. આજે બગસરાના સાહિત્ય કલાકારો, ગાયક કલાકારો કે ભજનિક કલાકારનો એક ગાયક કલાકારોની યુનિટે આજે આ એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં બગસરા અમરેલી જિલ્લાના તમામ લોકોએ આજે અમને જે સહકાર આપ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં ચાલતી વિવિધ જનકલ્યાણ યોજનાઓ વિશે જાહેર જનતાને પોસ્ટ ઓફિસ પાસે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજી સબ ડિવિઝનમાં જે ડાંગર ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ અને ડીપી ડોડિયા SPM ધોરાજી પોસ્ટ ઓફિસ ધોરાજીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં ચાલતી વિવિધ જનકલ્યાણ યોજનાઓ વિશે જાહેર જનતાને પોસ્ટ ઓફિસ પાસે જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર તારીખ 19 અને તારીખ 20 આમ 2 દિવસ સુધી ચાલી રહેનાર આ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પેશ ત્રિવેદી, સમય ગુજરાત ન્યૂઝ સાથે, ધોરાજી. ઉપલેટા તાલુકાના ડુમિયાણીની BRS કોલેજના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. કોલેજમાં રહીને BRSમાં અભ્યાસ કરતો અને હાલ તે 3જા વર્ષમાં હતો. રોનકે લોખંડના પલંગને આધાર બનાવીને પંખાના હૂકમાં દોરી બાંધીને ગળે ફાંસો ખાધો હતો. આ વાતની જાણ તેના રૂમ પાર્ટનરને થતાં દેખારો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કોલેજ હોસ્ટેલના તમામ અધિકારીઓ આવીને પોલીસને જાણ કરી હતી, તેમજ રૂમની તપાસ કરતા તેના હાથે લખેલ એક સુસાઇડ નોટ મળી હતી. એટલે અમારી કોલેજનો TYBRSનો વિદ્યાર્થી ડેરવાડિયા રોનક, મૂળ ગામ એનું થોરિયાળી વિછિયા તાલુકો, એ TYBRSમાં અભ્યાસ કરે છે અને
રૂમ નંબર હોસ્ટેલના રૂમ નંબર 32માં રહે છે. બપોરે 12:15-12:30 ભોજન એના રૂમ પાર્ટનરો હોસ્ટેલે જમવા ગયા ભોજનાલયે. આવ્યા ત્યારે એ વિદ્યાર્થીઓના રૂમમાં ગયા તો આ વિદ્યાર્થી ગળે ફાંસો ખાઈને લટકેલો હતો. BRS ડુમિયાણી કોલેજમાં એક રોનક રમેશભાઈ દેરવાડિયા, જે થોરિયાડી વિછિયા તાલુકાના ગામ છે, એનો એક વિદ્યાર્થી ઉંમર વર્ષ 19નો હોસ્ટેલમાં રહેતો હતો. એ ટોટલ 6 રૂમ પાર્ટનર સાથે એ લોકો રૂમમાં રહેતા હતા. આ વિદ્યાર્થીએ પોતાની સુસાઇડ નોટ લખી અને બપોરના સમયે મિત્રો જ્યારે જમવા જતા હતા તે વખતે પોતાને પેટમાં દુખે છે એમ કહી અને એ હોસ્ટેલના રૂમમાં રોકાઈ ગયેલા અને રસીથી ગળો ફાંસો ખાઈ અને પોતાની જિંદગીનો અંત આણેલ છે. એ વિદ્યાર્થીની એક સુસાઇડ નોટ મળેલ છે. એ સુસાઇડ નોટ એના પિતાશ્રીને બતાવતા એની પોતાના જ એના દીકરાના જ હસ્તાક્ષર હોવાનું એમણે જણાવ્યું છે. દીકરાએ પોતે એની અંદર પોતાની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે અને એવી હકીકત જણાવેલ છે. એના મા બાપને પૂછતા એને કોઈ કિડનીનો કોઈ સારવાર કરાવતો હોય એવી હકીકત જાહેર કરેલ નથી. એના મિત્રોને પણ પૂછતા એનું કોઈ ડાયાલિસિસ કે વગેરે થતું હોય એવી પણ હકીકત જાહેર કરેલ નથી. સમય ગુજરાત ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. પાટણ યુનિવર્સિટી ખાતે PhDની પ્રવેશ પ્રક્રિયાનો થયો પ્રારંભ. તો 773 જગ્યા માટે 1913 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અને વાઘોડિયા વેદશાસ્ત્ર પાઠશાળાના બાળકો સંસ્કૃત કોમેન્ટ્રી પર ક્રિકેટ મેચનું કર્યું આયોજન. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર. Thank you.